आमोद પાલિકાના વધુ એક મહિલા સદસ્યે રાજીનામું આપી દેતા શાસક પક્ષ ભાજપ લઘુમતીમાં આવી ગયો અને અપક્ષ બહુમતી થઈ ગયો। ભાજપના 5 સભ્યોએ રાજીનામું આપતા ભાજપનો સંખ્યાબળ 9નો થયો અને અપક્ષ 10 રહ્યા। આમોદ નગરપાલિકાના 4 સદસ્યોએ ગતરોજ આમોદ પાલિકાના પ્રમુખને સામૂહિક રાજીનામું આપી દીધા બાદ આજે વધુ એક મહિલા સદસ્યએ પણ રાજીનામું આપી દેતા આમોદ પાલિકામાં ભૂકંપ સર્જાયો હતો અને ભાજપ લઘુમતીમાં આવી ગયો હતો જ્યારે અપક્ષની બહુમતી થઈ ગઈ હતી। આમોદ પાલિકા વોર્ડ નંબર 3માં અનુસૂચિત જાતિ મહિલા અનામત બેઠક પરથી ચૂંટાયેલા સદસ્ય દક્ષાબેન દિનેશભાઈ પરમારે પણ આજરોજ પોતાના વોર્ડમાં પ્રાથમિક જરૂરિયાતના વિકાસના કામો ના થતા હોવાના આક્ષેપ કરી પાલિકા પ્રમુખને સંબોધિત પોતાનું રાજીનામું આપી દીધું હતું। તેમજ પોતાના પછાત વોર્ડમાં આવેલી વિવિધ ગ્રાન્ટો પણ પ્રમુખ અને ઉપપ્રમુખ અનગઢ વહીવટને કારણે परत जती रहता अमोने प्रजा वच्चे नीचु जोवार तथा राजीनामू आपवानी फरज पड़ी छे। अत्रे उल्लेखनीय छे के आमोद नगरपालिका में 24 सभ्यों संख्या बढ़ छे जेमा भाजपना 14 तथा 10 अपक्ष सदस्य हता। पैकी भाजपना 4 सदस्यों गत रोज सांजे पालिका प्रमुख महेशभाई पटेल ने सामूहिक राजीनामू धरी दीधा हता। त्यारे आजे वोर्ड नंबर 3ना वधु एक महिला सदस्य दक्षाबेन परमारे सभ्य पदे थी राजीनामू आपी देता हवे आमोद पालिका में भाजपना 9 तथा अपक्ष 10 सभ्यों रह्या छे। જેથી હવે ભાજપ પક્ષ લઘુમતીમાં આવી ગયો હતો અને અપક્ષનું સંખ્યાબળ શાસક ભાજપ પક્ષ કરતાં વધી ગયું હતું। કેમ રાજીનામું આપવાની જરૂર પડી? હું માજી વિપક્ષ નેતા આમોદ નગરપાલિકા આજ રોજ તારીખ 25/5/2022ના રોજ મારા ધર્મપત્ની નામે પરમાર દક્ષાબેન દિનેશભાઈ જેઓ આમોદ નગરપાલિકાના સભ્ય પદે પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી પણ આપવાના વહીવટના કારણે પોતાના પદેથી રાજીનામું આપી રહ્યા છે। સને 28 ફેબ્રુઆરી 2022ના રોજ જ્યારે આમોદ નગરપાલિકામાં ઇલેક્શન હતું તે ઘડી અમે લોકોએ એજન્ડો બહાર પાડેલો હતો કે આ એજન્ડો બહાર પાડી પ્રજાના વિશ્વાસ કેળવી અમે જીતીશું તો પ્રજાના વિશ્વાસ મેળવી આ બધા કામો વિકાસના કામો કરીશું। પરંતુ છેલ્લા 1 વર્ષનો સમયગાળો વીતી જવા છતાં પણ એક પણ વિકાસનું કામ આ પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રીની અનાવરતના કારણે થઈ શક્યા નથી। તેમજ સને 2019-20 ના સમયગાળા દરમિયાન આમોદ નગરપાલિકામાં આવેલ પરફોર્મન્સ ગ્રાન્ટ 15મું નાણાં પણ અહીં ગ્રાન્ટો આવેલ હતી। અમારા પછાત વિસ્તારના કામો જે આ ગ્રાન્ટો હેઠળ મંજૂર થયેલા હતા તેમાં પણ અમે અવારનવાર લેખિત અરજીઓ આપી હતી પણ આ વિસ્તારના કામોને કોઈ ધ્યાન કરે ન દેતા પ્રજાની વચ્ચે નીચું જોવાનો વારો આવતા મારા ધર્મપત્ની આજે રાજીનામું આપી રહ્યા છે। તમે રાજીનામું સામૂહિક રાજીનામું આપ્યું છે, હવે પછીની પ્રક્રિયા શું રહેશે તમારી? આમોદ નગરપાલિકા એક સુગંધપુર ગામથી ઓળખાતું નગર છે અને સુગંધપુરની અંદર ભારતીય જનતા પાર્ટીની ઉપર નગરના પ્રજાજનોએ અભૂતપૂર્વ વિશ્વાસ રાખી અને પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને વિકાસના મોડેલ ઉપર મેન્ડેટ આપવામાં આવ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના સૌના સાથ અને સૌના વિકાસને અને સૌને વિશ્વાસને કેળવીને વિકાસના મુદ્દે અમે ભારતીય જનતા પાર્ટીના ચિહ્નો ઉપર મત લેવા નીકળે ને અમને પ્રજાએ વિકાસના મુદ્દા ઉપર મત આપેલા ત્યારે છેલ્લા 1 વર્ષથી અમે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સાથે બોર્ડની અંદર હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીએ અમારી સાથે બોર્ડમાં આપેલા પ્રમુખ અને ઉપપ્રમુખના અણઆવડતના કારણે લાખો રૂપિયાની ગ્રાન્ટો પાછી જતી રહી હોય। ગામની અંદર પ્રાથમિક જરૂરિયાતોના કામો જેવા કે લાઇટ, પાણી, ગટર, સફાઈ જેવી બાબતની અંદર એક સામાન્ય કામો થઈ શકતા ન હોય ત્યારે પ્રજાએ અમારી ઉપર વિશ્વાસ મૂકેલો કે આ બોર્ડ આવશે, આ પ્રતિનિધિ આવશે તો ગામની અંદર સુખાકારી માટે સુવિધાયુક્ત કામો થશે। ત્યારે અમે વારંવાર અમારા બોર્ડની અંદર રજૂઆત કરવા છતાં પણ આવી કોઈ તકેદારી ન રાખીને આમ નાગરિકની કોઈ ચિંતા કર્યા વગર કામ ન થતા આખરે અમારે અંતે પ્રજાના હિતમાં નાગરિકોની ચિંતા કરીને સુવિધાયુક્ત કામો થાય, આગળ એક સારું બોર્ડ બને, સારા એક પ્રમુખ મળે એ રીતે અમે ગામના હિતમાં આ એક સામૂહિક રાજીનામું આપવામાં છે। અતિશય દુઃખ સાથે એક વધુમાં કહેવા માંગુ છે કે અમે તમામે તમામ દલિત અને પછાત વિસ્તારમાંથી ચૂંટાઈને આવતા પ્રતિનિધિઓ છે, અમોએ દરેકે દરેકની રજૂઆતને સામૂહિક પછાત વિસ્તારને ધ્યાનમાં નથી લેવાનું આવ્યું ને જાણે અમારી સાથે એક
दुख साथ अमरी साथ एक अवगणना करती हो अमरी साथ तमाम विस्तार की अंदर प्रसाद विस्तार की अंदर अमरी मांगनी रही है छता तमाम विस्तारों ने अवगणना हो पछात विस्तारों की अवगणना अमर थी सही न सकाता अमरा लोग लागण ने ठेस पहुंची है और वहीवट में अमरी साथ रही अमने सहकार न आपता प्रजा की सुखाकारी अंत्य अमार एक सामूहिक निर्णय ले बार आया है अमने प्रजा पर विश्वास है कि अमे प्रजा हित अंदर प्रजा की सुखाकारी आ निर्णय लीधेलो आना समय अंदर प्रजा एक सारूँ नेतृत्व आपसे ये विनंती साथ अमे विनमीए छे ने सामूहिक राजीनामु आप ગુજરાતના સમાચાર આંગળીના ટેડવે આપના ફોનમાં જોવા માટે બીએનએસ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પેજને લાઇક કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો અને આપના મનગમતા સમાચાર વધુમાં વધુ શેર કરો.